પોરબંદર શહેરમાં બિસ્માર રસ્તાઓને ડામરથી પેચવર્ક કરવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે, જેમાં પોરબંદરના રિવરફ્રન્ટથી આ કામગીરીની શરૂઆત કરાઈ છે. પોરબંદર શહેરમાં ભારે વરસાદને લઈને અનેક રસ્તા બિસ્માર હાલતમાં બની ગયા છે. શહેરના મોટાભાગના રસ્તાઓ બિસ્માર હાલતમાં હોવાથી શહેરીજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. આજે પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા શહેરમાં બિસ્માર રસ્તાનું ડામરથી પેચવર્ક શરૂ કરવામાં આવ્યું હતું. આજે શહેરના રિવરફ્રન્ટથી આ કામગીરી શરૂ કરવામાં આવી છે, તેમજ આ કામગીરી શહેરના તમામ માર્ગો પર કરવામાં આવશે. આજરોજ પોરબંદર છાયા નગરસેવા સદન દ્વારા પેચવર્ક શરૂ કરવામાં આવ્યું છે. કારણ કે 24 તારીખ સુધી તો વર્ષા ઋતુની આગાહી હતી, એટલે અમે રેન્ડમલી 25-26નો વિચાર કર્યો હતો. તો ગઈકાલથી વેટ મિક્સ જે એરિયામાં વધારે ખાડા હતા, જેમ કે કરલી રિવર ફ્રન્ટથી કમલાબાગ, કમલાબાગથી માણેક ચોક સુધીનું આયોજન થયેલું છે, અને આ બાજુ રામ ગેસ્ટ હાઉસથી નવી બંદરના રોડ સુધીમાં જેટલા ખાડા અને રોડ ખરાબ હશે ત્યાં કરવામાં આવશે. ગઈકાલે બધે વેટ મિક્સ પાથરેલું છે અને આજ સવારથી ડામર પેચવર્ક ચાલુ થઈ ગયેલું છે. અત્યારે કરલી રિવર ફ્રન્ટથી કમલાબાગ સુધી પહોંચેલું છે, અને ભવિષ્યના આયોજનમાં જે મેં કીધું એ પ્રમાણે કરલી રિવરથી માણેક ચોક સુધી થશે, અને રામ ગેસ્ટ હાઉસથી નવી બંદર સુધી, આ બાજુ છાયા ચોકીથી બિરલા રોડથી પોરબંદરમાં બધા એન્જિનિયરિંગ વિભાગમાંથી સૂચના આપેલી છે, સર્વે કરી, અને જે કોન્ટ્રાક્ટરોના ગેરંટી પીરિયડમાં જે છે બાકી રહેલા રોડ અને બગડી ગયેલા છે, તો એ કોન્ટ્રાક્ટરોને પણ સૂચના આપી છે કે ગેરંટી પીરિયડની અંદર જે છે એ કામ પણ તુરત જ શરૂ કરવામાં આવે, અને જે ગેરંટી પીરિયડ નહીં હોય તો એન્જિનિયરિંગ વિભાગથી સર્વે કરી અને બધી જગ્યાએ જ્યાં ખાડા છે, વર્ષા ઋતુને લીધે જે ડેમેજ થયેલા રોડો છે, એ બધું જ સમારકામ કરવામાં આવશે. આજે શરૂ થયેલ કામગીરીમાં પ્રથમ પોરબંદરની રિવરફ્રન્ટ ખાતેથી કીર્તિ મંદિર તેમજ રામ ગેસ્ટ હાઉસથી નવી બંદર રોડ સુધીના રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું છે, તેમજ આગામી દિવસોમાં શહેરના તમામ રસ્તાઓનું સમારકામ કરવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.